बनास लॉकडाउनना कपरा समय धानेरा कोंग्रेस समिति द्वारा भोजनालयनी शरूआत करवामां आवी हती। धंधा रोजगार उद्योगों बंद थता श्रमिकोनुं जीवन दुश्वार बन्युं हतुं। रेकड़ी चलावता श्रमिकों परप्रांतीय श्रमिकों सहितना गरीब परिवारों माटे धानेरा कोंग्रेस समिति द्वारा एक टाइमना भोजननी व्यवस्था करी 38 दिवस सुधी आ तमाम परिवारों ने पार्सल द्वारा भोजन पेक करी पहोंचाड़वामां आवतुं हतुं, जे भोजनालयने आजथी बंद करी देवामां आव्युं छे। હમણાં જમવાનું આપે, એક મહિનો થઈ ગયો, બધી જગ્યાએ મેં આટલા દિવસ થઈ ગયા, હમણાં બધું જમવાનું આપે છે, લાડવા બંધ પૂરી ને સબ્જી બધું આપે છે એ આઈને, તો હમણાં બહારથી કોઈ આપવું નહીં, આવીને આ બધાઓએ આપ્યું આટલા દિવસ, એક મહિનો થઈ ગયો હમણે કે કોંગ્રેસવાળાએ બધાઓને અમને ખાવા આપ્યું, અહીં બહુ સારું ચાલે છે, અહીં અમારા અત્યારે તો અમને બહુ સારું કે ગામવાળાએ બહુ મદદ કરી અમારી। ધાનેરા કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો આ ભોજનાલય ઉપર છેલ્લા 37 દિવસથી સેવા આપી રહ્યા છે। નગરપાલિકાના સદસ્ય જયેશભાઈ સોલંકીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે કોરોના વાયરસ બાબતે હાલ જિલ્લામાં કેસો વધી રહ્યા છે, જેથી આજે આપણા ધાનેરા તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે બાબતે તકેદારીના ભાગરૂપે આજે 37 દિવસ પછી આ ભોજનાલયની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। કોરોનાના વિકટ પરિસ્થિતિમાં જ્યારે આખી દુનિયામાં કાળો કેર વર્તાય છે ત્યારે ધાનેરામાં અલગ અલગ વિસ્તારમાંથી કોલાવાળા શેરડન રસવાળા યાદવ પરિવાર પકોડીવાળા જે લોકોને રોજનું લઈને રોજનું ખાતા હતા એવા મજૂર વર્ગો માટે કોંગ્રેસ સમિતિ દ્વારા વિચાર કરવામાં આવ્યો અને કોંગ્રેસ સમિતિ દ્વારા એમને સારું જમવાનું મળી રહે એ માટે લાડુ શીરો પૂરી દાળ ભાત રોજ અલગ અલગ જમવાનું પૂરું પાડ્યું છે। આજે 37મા દિવસે અમે અત્યારે લાડુ અને દાળ ભાતનો પ્રસાદ વાંટી અને આજે અમે પૂર્ણતી કરી છે। પૂર્ણતી કરવાનું કારણ એ છે કે અત્યારે જે સરકાર અવર જવર વધારી છે અને જે લોકોથી બહારથી અવર જવર થાય છે એટલે કોઈ કથિત દુર્ઘટના ન ઘટે એ માટે આ નિર્ણય અમે લીધો છે। કેટલા લોકો જમતા હશે દિવસ દરમિયાન? કેટલું 5,000થી 7,000ની વચ્ચે લોકો જમે છે અને પર દિવસનો 700 કિલો જેવો લોડ જાય છે અને 600-700 કિલો જેવી શાકભાજી જાય છે।